विद्यार्थी मित्रों सणितना नेक्स्ट टॉपिक ની અંદર આપણે આગળ એક્સરસાઇઝ 4 શરૂ કરી એક્સરસાઇઝ આના પહેલાના ટોપિક માં આપણે એક્સરસાઇઝ 3 પૂરી કરી હવે એક્સરસાઇઝ 3 પછી થોડા સિમ્બોલ છે અને એક વ્યસ્ત સણિત ની વ્યાખ્યા છે કે આ એક્સરસાઇઝ 4 ના 5 દાખલા ગણી લઈએ પછી આપણે એ થિયરેટિકલ પોઈન્ટ સમજીશું પછી એના દાખલા ગણીશું तो जो तो एक्सरसाइज 4 માં 5 દાખલા છે આ 4 છે અને બીજો એક છે જેની અંદર આપણે દરેકે દરેક પ્રશ્નનો આપણે n belongs to n માટે સાબિત કરવાનું કહ્યું છે n belongs to n માટે દરેકે દરેકની અંદર ધન પૂર્ણાંક છે n belongs to n છે n belongs to n છે એટલે આપણે આ પરિણામો n belongs to n માટે સાબિત કરવાના છે તો યાદ કરો n belongs to n એટલે ગણિતીય અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરી શકાય તો ગણિતીય અનુમાનના સિદ્ધાંતમાં આપણે આવું કંઈક ભણ્યા હતા ગણિતીય અનુમાનના સિદ્ધાંતમાં બે સ્ટેપમાં દાખલો ગણાય છે શું કરીએ છીએ આપણે પહેલા સ્ટેપની અંદર P1 સત્ય સાબિત કરવા અને બીજા સ્ટેપમાં PK સત્ય લઈ અને PK પ્લસ 1 સત્ય સાબિત કરીએ છીએ એટલે આ પાંચે દાખલાઓ ગણિતીય અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરવાના છે એટલે આપણે દરેક દાખલો બે સ્ટેપમાં સાબિત કરીશું P1 સત્ય સાબિત કરવાનું અને PK સત્ય ધારી લઈ અને PK પ્લસ 1 સત્ય સાબિત કરીશું તો અહીંયા જોઈએ એક્સરસાઇઝ 4 નો પહેલો દાખલો આપણને આપેલો આવો છે P1 તરીકે આપણને આવો આપેલો છે PN તરીકે અહી PN સચ દેટ EI પ્લસ b into a whole raised to n equal to a raised to n into I plus n a raised to n minus 1 into b into a આપણે આ પરિણામ n belongs to n માટે સાબિત કરવું છે જો આની અંદર એક પહેલો જ પરિણામ ચોક્કસ પરિણામ લઈશું આપણે આ દાખલાની અંદર આગળ જે લઈ એ આપેલો છે એ સ્ક્વેર ની જરૂર પડે છે એ સ્ક્વેર ની જરૂર પડે એવી કદાચ આપણને આ સ્ટેપ પર ખબર ન પડે તો તમે પહેલેથી એ સ્ક્વેર ન શોધો તો ચાલે પણ શોધી લઈએ તો પાછું વળતું નહીં આવવું પડે એટલે દાખલો આપણે આમ પણ બુકનો છે અને ગણ્યો છે તો યાદ રાખીશું કે પહેલા આપણે એ સ્ક્વેર મેળવીએ છીએ તો એ સ્ક્વેર મેળવી કાઢીએ स्क्वेर आ रीते मळशे ए स्क्वेर इक्वल टू ए इनटू ए 0 1 0 0 गुणाकार में 0 1 0 0 બે શ્રેણીકોનો ગુણાકાર પહેલી હા પહેલા સ્તંભ સાથે ગુણી એટલે કે 0 1 0 0 સાથે ગુણાશે 0 ઇન્ટુ 0 પ્લસ 1 ઇન્ટુ 0 એટલે 0 પછી પહેલી હા બીજા સ્તંભ સાથે ગુણાશે 0 ઇન્ટુ 1 0 1 ઇન્ટુ 0 0 એવી જ રીતે 0 0 ગુણાશે ત્યારે 0 આવશે એટલે આપણને શૂન્ય શ્રેણી ઓ મળે શૂન્ય શ્રેણી ઓ જોઈએ હવે આપણે બે સ્ટેપમાં દાખલો ગણીશું P1 સત્ય છે એવું સાબિત કરીશું અને PK સત્ય છે એવું ધારી અને PK પ્લસ 1 સત્ય સાબિત કરીશું તો જોઈએ સ્ટેપિંગ
P of 1 माटे n equal to 1 लेता जे परिणाम साबित करवानो छे पहलो P of n लख्यु छे हमें n बराबर 1 मुकिए तो LHS equal to AI plus B into A whole raised to 1 n बराबर 1 मुकिए तो whole raised to 1 equal to AI plus BA RHS में मुकिए तो A n ની જગ્યાએ 1 મૂકો તો a raise to 1 into i plus n એટલે 1 a raise to 1 minus 1 0 b into e હવે જોઈએ અહીંયા a ની એક ઘાત એટલે a into i plus a ની 0 ઘાત એટલે 1 into 1 गुणाकार में 1 લખવાની જરૂર નથી b e equal to lhs માટે p 1 શક્ય છે માટે p 1 શક્ય છે જો એ બીજા સ્ટેપ ઓ p k શક્ય છે એવું ધારી લઈશું ધારો કે p k શક્ય છે धारो कि पीके सत्य छे पीके सत्य छे એટલે આમાં મૂકીએ તો ai plus be whole raised to k equal to a raised to k into i plus k a raised to k minus 1 into b into e આપણે જાણીએ છીએ કે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી કોઈ પણ પરિણામ સાબિત કરીએ તો PK સત્ય છે એનો ઉપયોગ કરીને જ PK + 1 સત્ય સાબિત કરવાનું હોય છે હવે PK + 1 સત્ય સાબિત કરવા માટે આવો સાબિત કરવો છે એના માટે પરિણામ pn ની અંદર આપણે n equal to k plus 1 મૂકીશું એટલે કે આપણે શું સાબિત કરવાનું છે તે નક્કી કરીએ તો ai plus ba raised to k plus 1 equal to a raised to k plus 1 into i plus k plus 1 a raised to અહીંયા k plus 1 મૂકો k plus 1 minus 1 એટલે k into a સાબિત કરવું પડે મિત્રો આવું સાબિત કરવાનું છે એના માટે પરિણામ 2 નો ઉપયોગ કરીશું LHS થી શરૂઆત કરીએ तो LHS equal to AI plus BE whole raised to K plus 1 परिणाम देनो उपयोग करवा माटे आना भाग पाडीशु आधार सरखी राखी घात ने जुदी करी दईए AI plus BE raised to K into ai plus ba પહેલા કૌંસમાં પરિણામ 2 ની કિંમત મૂકાશે તો જોઈએ પરિણામ 2 ની કિંમત મૂકીએ તો a raised to k into i plus k a raised to k minus 1 into b into e પરિણામ 2 ની કિંમત મૂકી
AI plus BE कारण में लखीशु परिणाम दे જોઈએ હવે બંને કૌંસ છોડી દઈએ પહેલા કૌંસનો પહેલો પદ બીજા કૌંસના બંને પદ સાથે ગુણીશું એ જ રીતે બીજો પદ પણ બંને પદ સાથે ગુણીશું આ આની સાથે ગુણાશે તો ઇક્વલ ટુ a રેસ ટુ k ઇન્ટુ i ઇન્ટુ આ પહેલો પદ પહેલા પદ સાથે ગુણાય ai પ્લસ આ પહેલો પદ બીજા પદ સાથે ગુણાશે a રેસ ટુ k ઇન્ટુ i પ્લસ ઇન્ટુ b ઇન્ટુ a પ્લસ બીજો પદ ગુણીએ k a રેસ ટુ k માઇનસ 1 ઇન્ટુ b ઇન્ટુ a એ આની સાથે ગુણાશે ai प्लस बीजो पद बीजा पद साथ गुणाशे के इंटू ए रेस टू के माइनस 1 इंटू बी इंटू ए प्लस इंटू बी इक्वल અને આ a રેસ ટુ 1 a રેસ ટુ k અને a રેસ ટુ 1 એટલે a રેસ ટુ k પ્લસ 1 ગુણાકારનો a i ઇન્ટુ i એટલે i સ્ક્વેર અને i સ્ક્વેર એટલે i થાય i એટલે 1 ટાઈપ ઓફ 1 છે એક એકડો હોય એવું જ છે એટલે i ને ગુણાકારમાં i સ્ક્વેર 1 નો વર્ગ 1 થાય એટલે કે i સ્ક્વેર ઇક્વલ ટુ i થાય અહીંયા થશે a રેસ ટુ k into b i એટલે 1 સમજો i into a એટલે e પ્લસ અહીંયા થશે k આ e રેસ ટુ k માઇનસ 1 અને e રેસ ટુ 1 આ દાસ સરખા છે ગાતનો સરવાળો કરી લઈએ તો a રેસ ટુ k into b into a આય ગુણાકારમાં લખતા નથી એટલે થાતી ગયા એટલે લખતા નથી એવું નહીં આય ગુણાકારમાં એકડાનું કામ કરે છે એટલે નથી લખતા k a રેસ ટુ k માઇનસ 1 b સ્ક્વેર અને આ a ગુણ્યા a a સ્ક્વેર તો પહેલો જ સ્ટેપ મેં a સ્ક્વેર લખ્યું હતું એ આના માટે લખ્યું હતું કદાચ ન સમજાય તો પછી આ સ્ટેજ ઉપર આપણે a સ્ક્વેર શોધવો પડે છે આ જે સાદુરૂપ છે એની બહાર જઈને a સ્ક્વેર શોધવો પડે એટલા માટે મેં પહેલેથી a સ્ક્વેર શોધી લીધું હતું a રેસ ટુ k પ્લસ 1 ઇન્ટુ i પ્લસ જો તો આ બંનેમાંથી શું કોમન મળશે આપણને આ a રેસ ટુ k કોમન મળે b અને k પણ કોમન મળે એટલે અહીંયા 1 વધશે અહીંયા k વધશે a રેસ ટુ k ઇન્ટુ b ઇન્ટુ a કોમન લઈએ તો પહેલામાં 1 વધશે આમાં k વધશે અહીંયા a સ્ક્વેર ઇક્વલ ટુ શૂન્ય સદિશ શૂન્ય શ્રેણીક મૂકીશું પરિણામે એટલે આખો ભાગ શૂન્ય થઈ જશે આને શૂન્ય મૂકો એટલે આખો ભાગ શૂન્ય થઈ જશે ઓ શૂન્ય શ્રેણીક કારણો આવશે પરિણામી તો જુઓ તો આપણે જે સાબિત કરવાનું હતું એ પરિણામ મળી ગયું માત્ર આ કૌંસને આગળ લખ્યું એમાં 1 પ્લસ k હતા એમ જે k પ્લસ 1 લખ્યા એટલે આપણે સાબિત કરવાનું પરિણામ મળી જાય છે ઇક્વલ ટુ RHS માટે p k પ્લસ 1 સત્ય છે માટે p k સત્ય છે
implies pk plus 1 satya che. And the matu, yanava chayu step, ananichi avshyavu matu. ગણિતીય અનુમાનના સિદ્ધાંતથી pn પ્રત્યેક n belongs to n માટે સત્ય છે. પરીક્ષામાં દાખલો પૂછાય ત્યારે આ પ્રમાણેની પૂરી વિગત લખજો. અને આખો ભાગ ગણિતીય અનુમાનના સિદ્ધાંતથી સાબિત થયો. જોઈએ આવો જ બીજો દાખલો છે સાબિત કરી. જોઈએ બીજા દાખલાની અંદર આવો છે. Pn such that a raised to n equal to 1 plus 2n minus 4n n 1 minus 2n n belongs to n jump e equal to 3 minus 4 1 minus 1. રકમ ને અનુરૂપ આપણે આપેલા પરિણામને ગણિતીય અનુમાનના સિદ્ધાંતથી સાબિત થઈ શકાય એવા વિધાનના સ્વરૂપમાં લખી લીધું. આ વિધાન સાબિત કરવું છે બે સ્ટેપમાં દાખલો ગણીશું. P1 સત્ય છે એવું પહેલું સાબિત કરીશું. તો જોઈએ P1 સત્ય છે તે માટે n equal to 1 લે. P1 માટે n equal to 1 લે. P1 માટે n equal to 1 લે. જોઈએ ડાબી બાજુમાં મૂકીએ તો a raised to n માં કિંમત મૂકીએ તો n બરાબર 1 LHS equal to a raised to 1 equal to a. હવે a એટલે રકમમાં જે આપેલું છે પ્રમાણે લખીએ તો 3 minus 4 1 minus 1 આ e LHS પર RHS પરથી લખીએ તો આ પરિણામની જમણી બાજુ એટલે કે આ જે શ્રેણી આપેલો છે એમાં n બરાબર 1 મૂકી દઈએ તો 1 plus 2 minus 4 into 1 1 minus 2 equal to 1 plus 2 3 minus 4 1 અને minus 1 equal to LHS માટે P1 સત્ય છે. માટે P1 સત્ય છે. જો એ બીજા સ્ટેપમાં PK સત્ય છે એવું ધારી લઈશું તો લખીએ ધારો કે PK સત્ય છે. ધારો કે PK સત્ય છે.
धारो कि पीके सत्य छे, पीके सत्य छे माटे आवुं लखाशे ए रेश टू के इक्वल टू हमें एन बराबर के मूकी दी वन प्लस टू के माइनस फोर के वन माइनस टू के हवे पी के प्लस वन सत्य साबित करवा माटे हवे पी के प्लस वन सत्य साबित करवा माटे આપણી પાસે જે પણ પીએન વાળું પરિણામ છે એ પરિણામમાં n ની જગ્યાએ k પ્લસ 1 મૂકીએ તો e રેસ ટુ k પ્લસ 1 ઇક્વલ ટુ 1 પ્લસ 2 ઇન્ટુ k પ્લસ 1 માઇનસ 4 ઇન્ટુ k પ્લસ 1 k प्लस 1 1 माइनस 2 इनटू k प्लस 1 એટલે કે અહીં શું થશે આનું સાદુરૂપ 2k प्लस 2 प्लस 1 2k प्लस 3 આનું સાદુરૂપ નથી આપતા માઇનસ 4 ઇનટુ k प्लस 1 કૌંસ છોડી દો તો ચાલે પણ જરૂર નથી k પ્લસ 1 અને આ થશે માઇનસ 2k માઇનસ 1 અને પ્લસ 1 એટલે માઇનસ 2k માઇનસ 1 સાબિત કરવું પડે આપણે આવો સાબિત કરવાનું છે પરિણામ 1 નો ઉપયોગ કરીને આ સાબિત કરીશું તો LHS ઇક્વલ ટુ p e k plus 1 હવે આના ભાગ પાડીશું કેમ પાડીશું તો પરિણામ 1 માં e રેસ ટુ k છે પરિણામ 1 નો ઉપયોગ કરવો છે માટે e રેસ ટુ k plus 1 ના ભાગ પાડ્યા આપણે ભાગ પાડ્યા એમાં પરિણામ 1 મૂકી દઈએ તો 1 plus 2k माइनस 4k की अने 1 माइनस 2k गुणाकार में रकम में ये आपेलो छे आपणे 3 माइनस 4 1 माइनस 1 कारण थशे परिणाम 1 એ રેશિયો કે ની કિંમત મૂકીને પરિણામ કે હવે અહીંયા આપણે આ બે શ્રેણીકોનો ગુણાકાર કરીશું પહેલી હાર પહેલા સ્તંભ સાથે ગુણીએ એટલે કે અનુરૂપ ઘટકો એની સાથે ગુણાશે એટલે આવું થશે આ પહેલી હાર પહેલા સ્તંભ સાથે ગુણાશે એટલે આની સાથે તરનો ગુણાશે અને માઇનસ 4k સાથે 1 ગુણાશે ઇક્વલ ટુ 1 પ્લસ 2k ઇન્ટુ 3 प्लस 1 इनटू माइनस 4k એટલે માઇનસ 4k તો પહેલી હાર કે જે સ્તંભ સાથે ગુણાશે માઇનસ 4 ઇનટુ 1 પ્લસ 2k પ્લસ આ બંનેનો ગુણાકાર માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે હું 4k લખું છું તો બીજી હાર આ બીજી હાર પહેલા સ્તંભ સાથે ગુણાશે k સાથે 3 ગુણાશે 1 માઇનસ 2k સાથે 1 ગુણાશે k સાથે માઇનસ 4 ગુણાશે અને આ આની સાથે ગુણાશે માઇનસ 1 સાથે 1 માઇનસ 2k ગુણાશે જોઈએ હવે અહીંયા સાદુરૂપ ડાયરેક્ટ લખી શકાય તો હું આપું
શું થશે 3 प्लस 6 की माइनस 4 की અહીંયા શું આવશે જોઈએ તો માઈનસ 4 માઈનસ 8 કે પ્લસ 4 કે આ ઘટકનો શું આવશે 3 કે પ્લસ 1 માઈનસ 2 કે અહીંયા આવશે માઈનસ 4 કે माइनस वन माइनस माइनस प्लस टू की इक्वल टू जो तो यहाँ शो बताए चाहिए इक्वल टू सिक्स के माइनस फोर के जो टू के प्लस थ्री यहाँ बताए से माइनस थ्री के माइनस टू के जो की प्लस वन અહીંયા કેટલા વર્ષ આ બંનેનું સાદુરૂપ થશે માઇનસ 4 કે માઇનસ 4 માઇનસ 4 કે એમાંને માઇનસ 4 કોમન લઈ લો તો કે પ્લસ 1 આ થશે માઇનસ 4 કે પ્લસ 2 કે અને માઇનસ 2 કે અને માઇનસ 1 જો તો આ બંને પરિણામ સરખા છે એટલે ઇક્વલ ટુ RHS અને માટે PK પ્લસ 1 સત્ય છે માટે PK પ્લસ 1 સત્ય છે માટે PK सत्य छे implies PK plus 1 सत्य छे અને માટે ગણિતીય અનુમાનના સિદ્ધાંતથી ગણિતીય અનુમાનના સિદ્ધાંતથી PN प्रत्येक n ग्राउंड्स टू n माटे सत्य छे pk सत्य छे इम्प्लाइज pk प्लस 1 सत्य छे ने माटे छे ले गणितीय अनुमान ना सिद्धांत pn प्रत्येक n ग्राउंड्स टू n माटे सत्य छे जो ये बे एग्जांपल गणिया नेक्स्ट मा आपणे डायरेक्ट ત્રીજો एग्जांपल गणीशु अत्यारे अहीं आटलू राखी